તો બીજી તરફ ખેડા જિલ્લામાં પણ કોરોનાનો કેર વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ખેડામાં ઓગણત્રીસ પોઝિટિવ કેસ નોંધાયા છે નડિયાદમાં ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે કોરોનાના ટેસ્ટ માટે સેન્ટર પર કતાર લાગી છે અને નડિયાદની આસપાસ પણ કેસો વધી રહ્યા છે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના કેસો વધતા ઉદ્ધવ સરકારે કડક પગલાં લીધા છે જેમાં ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાંથી આવનારા પ્રવાસીઓના ફરજિયાત ટેસ્ટ રિપોર્ટ બતાવવા પડશે દિલ્હી ગુજરાત રાજસ્થાન એ ગોવા થી આવનારા પ્રવાસીઓની તપાસ માટે બીએમસીએ તૈયારી કરી છે જેમાં હવાઈ અને ટ્રેન માર્ગે આવનારા પ્રવાસી માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા ફરજિયાત કરાયો છે અને તેમાં પણ રિપોર્ટ નેગેટિવ બતાવતા પર જ રાજ્યમાં પ્રવેશ અપાશે જેમાં કેટલાક પ્રવાસીઓ એ નેગેટિવ રિપોર્ટ બતાવીને જ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો તો आपने कहां से निकलवाई थी सूरत અમીરગઢ નો સાકલેશ્વરી માતાનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે આદિવાસી સમાજના કુળદેવી થાય છે દર વર્ષે અહીંયા પૂજા અને મેળો યોજાય છે વિરમપુરના વેપારીઓ પણ આ તબક્કે બંધ પાડ્યો હતો અને વિરમપુર ચાપતો બંદોબસ્ત પણ ગોઠવાયો હતો

નું જે ઐતિહાસિક પુરાણું મંદિર આવેલું છે તે કારતકના મેળાનું ખૂબ જ અનેરું મહત્વ છે સરકારશ્રીના આદેશ અનુસાર અમો ટ્રસ્ટ મારફતે શામળાજી વિષ્ણુ મંદિર તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર વીસથી ત્રીસ અગિયાર બે હજાર વીસ સુધી મંદિર જાહેર જનતાને દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે કે બોટાદમાં કોરોના કાળમાં શોભાયાત્રા નીકળી છે શોભાયાત્રાના આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે પારિયાદ પોલીસ સ્ટેશનમાં અંગેની ફરિયાદ થઈ છે ગઈકાલે જાજરકામાં યોજાઈ હતી આ શોભાયાત્રા શંભુનાથ ટુંડિયાની હાજરીમાં આ શોભાયાત્રા યોજાઈ હતી જે અંતર્ગત પ્રવીણ આલજી હેરબા સામે ફરિયાદ થઈ છે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે